જોશી અમી ફરીવાર આપ સૌનું સેન્ટ જેવર્સ સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે ધોરણ 4 ની અંદર ગણિતનો અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર જોઈ રહ્યા છીએ. બાળ દોસ્તો, આ પ્રકરણના ભાગ 2 આજે આપણે જોવાના છીએ. ભાગ 1 ની અંદર બાળ દોસ્તો તમે ઘડિયા બનાવતા શીખ્યા છો, ઠીક છે ને? તમે તમારી નોટબુક ની અંદર ઘડિયા બનાવીને લખ્યા પણ હશે. તો બાળ દોસ્તો, હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. તો પ્રકરણની શરૂઆતની અંદર તમે જોઈ શકો છો કે શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા. તેણે આ રોપાને 3 ક્યારીઓમાં રોપ્યા. તેનો બગીચો આવો દેખાય છે. અહીં તમે જોઈ શકો છો એનો બગીચો. એને જુઓ, મેં કેવી રીતે 18 રોપા ક્યારીઓમાં રોપ્યા, બરાબર? એને 18 સૂરજમુખી, 18 ગુલાબ અને 18 ગલગોટાના રોપા વાવ્યા છે. અહીં તમે ઉપર જોઈ શકો છો, સૂરજમુખીનું તમે ઉપર જોઈ શકો છો, સૂરજમુખી ની ક્યારી અહીં તમે ઉપર જોઈ શકો છો. એને એક લાઈનમાં 18 રોપા સૂરજમુખીના વાવ્યા. જુઓ, અહીં એક લાઈનમાં એને શું કર્યું, 18 રોપા વાવ્યા. ત્યારબાદ અહીં ગુલાબ લઈને ગુલાબના રોપા તેણે 1, 2, 3, 4, 5, 6 ગુલાબના રોપા તેણે 3 લાઈનમાં વાવ્યા. કેટલી લાઈનમાં? 3 લાઈનમાં એને વાવ્યા. ત્યારબાદ ગલગોટાના રોપા તેણે એક લાઈનમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે કે 9 રોપા. લાઈન કેટલી છે? 1 અને 2. રોપા કેટલા છે? 9. એટલે 9 × 2 કેટલા થશે? 18. અહીં 6 × 3 એટલે કરશો તમે તો 18, અને 18 × 1 = 18, બરાબર? એને 18 રોપા 3 જુદી જુદી રીતે વાવ્યા. તો બાળ દોસ્તો, હવે આપણે જોઈએ કે તેણે કઈ રીતે એના રોપા વાવ્યા છે. જેમ કે સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે તમે રોપી શકો? તમને જો ઘડીઓ આવડતો હોય તો જે ઘડિયાળની અંદર 18 જવાબ આવશે એ રીતે આપણે ગલગોટા અને સૂરજમુખીને રોપી શકીએ. તો અહીં 18 એટલે થશે 1 × 18. એક લાઈનની અંદર 18 એટલે તે જગ્યાએ એક હારમાં 18 રૂપા હશે. ખ્યાલ આવ્યો? આપણે ઉપરની લાઈનમાં જોયું કે એક હારમાં કેટલા રૂપા હતા? 18 રૂપા હતા. 1 × 18 કરીએ તો આપણને જવાબ મળશે 18. ત્યારબાદ બીજું આપણે જોઈએ તો 2 × 9 જે ગલગોટાની રૂપા રૂપેલા હતા, 2 લાઈન હતી એની અંદર 9 રૂપા એક લાઈનની અંદર હતા. 9 × 2 એટલે થશે 18. એટલે કે 2 હારમાં 9 રૂપા છે. બાળ દોસ્તો, આવો બગીચો તમારે પણ તમારી નોટબુકની અંદર બનાવવાનો રહેશે. તેમાં તમે જુદા જુદા ફૂલના રોપાઓને જુદી જુદી હાર મુજબ ગોઠવવાનું રહેશે. બાળ દોસ્તો, હવે આપણે આગળ જોઈએ તો અભયરાયમાં બરણીઓ. અહીં તમે અભયરાય જોઈ શકો છો અને એની અંદર ગોઠવેલી બરણીઓ જોઈ શકો છો. ચલો મારી સાથે ગણતરી કરો કે એક હારની અંદર કેટલી બરણીઓ છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એક હારમાં 15 બરણીઓ છે. એની નીચે પણ કેટલી બરણી છે? 15. 15 અને 15 કેટલા થયા? 30. તો એક હારમાં 15 બરણી અને હાર કેટલી છે? 2. 15 × 2 એટલે થશે 30. બાળકો, તો ભીમાએ 30 જગ માટે છાજલી બનાવી. આ એક લાંબી છાજલી હતી, તેમાં 2 પંક્તિઓ અને દરેક હારમાં બરાબર 1 સરખી સંખ્યામાં જગ રાખેલ છે. તો શું તમે બીજી કોઈ રીતે 30 જગ માટે છાજલી બનાવવાનું વિચારી શકો છો? તો હા, બીજી રીતે પણ આપણે છાજલી બનાવી શકીએ. કેવી રીતે? તો 5 × 6 5 6
ત્રીસ એટલે કે પાંચ હારની અંદર છ જળ. બીજી રીત આપણે જોઈએ એક ગુણ્યા ત્રીસ, એક હારની અંદર ત્રીસ જળ પણ આપણે ગોઠવી શકીએ છીએ. તો આવી છાજલી તમારે તમારો નોટબુકની અંદર દોરવાની રહેશે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો મને સાતનો ઘડિયો નથી આવતો. કોણ કહે છે? બંટી કહે છે. તો ગુડ્ડુ શું કહે છે? મને પાંચ સુધીના ઘડિયા આવે છે, પરંતુ એક સરળ રીત પણ છે. હું સાતનો ઘડિયો બે અને પાંચના ઘડિયાનો ઉપયોગ કરીને પણ બનાવી શકું છું. બાળ દોસ્તો, આપણે ઘડિયા બનાવતા શીખ્યા હતા ત્યારે મેં તમને કહ્યું કે તમે બે રીતે ઘડિયાને પાકા કરી શકો છો. કેવી રીતે? તો બે દુ ચાર, બે તેર છ અને ત્રણ દુ છ. આપણે ગુણાકારમાં બે સંખ્યાઓના સ્થાન બદલ્યા તો પણ જવાબ સરખો જ મળ્યો. એવી રીતે આપણે જ્યારે સાતનો ઘડિયો શોધવો છે તો સાત કઈ બે સંખ્યાનો સરવાળો સાત થશે? તો પાંચ વત્તા બે એટલે થશે સાત. તો સાતનો ઘડિયો કઈ રીતે બને એ આપણે જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે પહેલા બે નો ઘડિયો ઉપરની લાઈનમાં બનેલો છે, ત્યારબાદ પાંચ નો ઘડિયો ઉપરની લાઈનમાં બને છે. હવે બે અને પાંચ કેટલા થશે? સાત. તો આપણે શું કરીશું? તો જે અહીં આપણને જે જવાબ મળ્યો આ બે ખાનાનો જવાબ એ અહીં આવશે. કેવી રીતે? બે અને પાંચ એટલે થશે સાત. બે એકા બે, એક પચ્ચું પાંચ. ત્યારબાદ બે દુ ચાર, બે પંચા દસ, બરાબર. અહીં આ જે જવાબ મળે છે દસ અને ચાર, તો અહીં દસ અને ચાર થયા ચૌદ. એ રીતે આપણે આખો સાતનો ઘડિયો મળી જાય. એવી જ રીતે તમે પણ બીજા ઘડિયા બનાવવાનું શોધવાનું છે. જે ઘડિયો તમારે બનાવવો હોય એ ઘડિયા માટે બે સંખ્યા લેવાની, જેનો સરવાળો તમે જેનો ઘડિયો બનાવવા માંગો છો એ જવાબ આવતું હોય. તો આપણે બીજો ઘડિયો જોઈએ તો અહીં બંટી ચાર અને ત્રણના ઘડિયાનો ઉપયોગ કરીને સાતનો ઘડિયો રચવામાં મદદ કરો. પાંચ અને બે પણ સાત થશે અને ચાર અને ત્રણ એ પણ શું થશે? સાત. તો હવે પહેલા ચારનો ઘડિયો, ત્યારબાદ ત્રણનો ઘડિયો. ત્રણ અને ચારના ઘડિયાના જે જવાબ મળે છે આપણને એ અહીં સાતનો ઘડિયો બનશે. કઈ રીતે? જુઓ, ચાર ત્રણ ચોક બાર કેટલા થશે? બાર. ત્રણ ચોક બાર, ચોકે ચોકે સોળ, પાંચ ચોક વીસ. એવી જ રીતે ત્રણ તેરી નવ, ચાર તેરી બાર, પાંચ તેરી પંદર, એમ આખા બે આપણને ઘડિયા મળશે. જુઓ અહીં તો તમે આખા ઘડિયાને જોઈ શકો છો કે આખો ઘડિયા તમે બે સંખ્યાનો ગુણાકાર કરો એટલે તમને આખો ઘડિયો મળશે. હવે મળેલ જવાબ ચાર વત્તા ત્રણ એટલે થશે સાત, આઠ વત્તા છ એટલે થશે ચૌદ, બાર વત્તા નવ એટલે થશે એકવીસ, સોળ વત્તા બાર એટલે થશે અઠ્યાવીસ, વીસ વત્તા પંદર એટલે થશે પાંત્રીસ, ચોવીસ વત્તા અઢાર એટલે થશે બેતાલીસ, અઠ્યાવીસ વત્તા એકવીસ ઓગણપચાસ, બત્રીસ વત્તા ચોવીસ એટલે છપ્પન, છત્રીસ વત્તા સત્યાવીસ એટલે ત્રેસઠ, અને ચાલીસ વત્તા ત્રીસ એટલે થશે સિત્તેર. સાતનો ઘડિયો મળી જુઓ. સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તેરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પચાસ પાંત્રીસ, સાત છ બેતાલીસ, સત્તુ સત્તુ ઓગણપચાસ, સત્તુ અઢુ છપ્પન, સાત નવ ત્રેસઠ, સાત નામ સિત્તેર. આ આપણને મળ્યો સાતનો ઘડિયો. પણ દોસ્તો, સાત જે બે સંખ્યાઓનો સરવાળો કરતા જેનો જવાબ સાત આવશે તો એ બે સંખ્યાઓના ઘડિયાની મદદ વડે આપણે સાતનો ઘડિયો બનાવી શકીએ છીએ. બાળ દોસ્તો, આ તમારી પાઠ્યપુસ્તકની અંદર તમારે લખવાનું રહેશે અને તમારી નોટબુકની અંદર કોઈ પણ એક ઘડિયો તમારે કોઈ પણ બે ઘડિયાનો ઉપયોગ કરીને બનાવવાનું રહેશે. ત્યારબાદ બાળ દોસ્તો, હવે આપણે આગળ જોઈએ તો કેટલી બિલાડીઓ, લાયબ્રેરીની કેટલી બિલાડીઓ એક ખોખામાં હતી. જ્યારે તેણે દોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેના માત્ર પગ જ દેખાતા હતા. તેણે અઠ્યાવીસ પગ ગણ્યા. બાળકો, તમે જોઈ શકો છો કે ખોખાની અંદર
અંદર માત્ર પગ જ દેખાય છે તો ગાઈડ ક્લિયર શું ગણ્યા પગ ગણ્યા તો આઠ પગ એટલે બે બિલાડી બાળ દોસ્તો તમે જાણો છો કે બિલાડીના પગ કેટલા હોય ચાર પગ હોય તો એક બિલાડીના ચાર પગ તો બે બિલાડીના કેટલા થશે આઠ પગ થશે કેટલા થશે આઠ પગ તો જ્યારે બાર પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ બરાબર આઠ પગ એટલે બે બિલાડી તો બાર પગ એટલે કેટલી બિલાડી થશે ત્રણ બિલાડીઓ થશે આઠ ની અંદર ચાર ઉમેરો આઠ વત્તા ચાર એટલે થશે બાર કેટલા થશે બાર તો બાળ દોસ્તો આપણે જોઈએ તો આને બીજી રીતે કઈ રીતે કરી શકાય તો આપણે જોઈએ જો અહીં વારા ફરતી અહીં કેટલા પગ ઉમેરાતા જાય છે ચાર જે પણ જવાબ આવે ચાર માં ચાર ઉમેરતા આઠ આઠ માં ચાર ઉમેરતા બાર બાર માં ચાર ઉમેરતા સોળ સોળ માં ચાર ઉમેરતા વીસ વીસ માં ચાર ઉમેરતા ચોવીસ ચોવીસ માં ચાર ઉમેરતા અઠ્યાવીસ અઠ્યાવીસ ની અંદર ચાર ઉમેરતા બત્રીસ અને કેટલી બિલાડીઓ તો એક બે ત્રણ એક એક બિલાડીના પગ શું થાય છે ઉમેરાતા જાય છે પણ આ આપણે જયારે શોધવા જઈએ તો ખૂબ લાંબી ક્રિયા થાય એના બદલે આપણે જો ભાગાકાર કરીએ તો આપણને ચપટી પગારતા જવાબ મળી જાય જેમ કે અઠ્યાવીસ પગ એટલે ખાલી જગ્યા બિલાડીઓ તેમ આપણે જોઈએ તો અઠ્યાવીસ પગ એટલે કેટલી બિલાડી થશે સાત બિલાડી અહીં કોષ્ટકમાં જવાબ આપેલ છે કે અઠ્યાવીસ પગ છે ત્યારે કેટલી બિલાડીઓ છે સાત બિલાડીઓ છે એક આ રીતથી પણ તમે જવાબ શોધી શકો અને હવે હું તમને એક બીજી રીત પણ શીખું જેની મદદથી તમે જવાબ શોધી શકો છો જેમ કે મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યા તેણે તેના પગ ગણ્યા તો અઠ્યાવીસ થયા તેમાં મરઘીના કેટલા બચ્ચા છે અહીં શું આપેલું છે ખાલી પગ આપેલા છે બાળ દોસ્તો આપણે ગાયત્રીએ જે રીતે ગણતરી કરી હતી એ રીતે પણ ગણતરી કરી શકીએ અને સીધી ભાગાકાર રીતથી પણ આપણે ગણતરી કરી શકીએ છીએ જેમ કે અહીં શું છે મરઘીના બચ્ચા તો તમે જાણો છો કે મરઘીના બચ્ચાના પગ કેટલા હોય બે પગ હોય કેટલા પગ હોય બે પગ મરઘીના બચ્ચાના હોય તો આપણે લખીએ કે એક મરઘીના તમારે કઈ રીતે જવાબ શોધવાનો
અને બેરી જોઈ એ મુજબ તમારે ગમે તે એકથી જવાબ ગૃહ કાર્યની અંદર શોધી અને તમારી નોટબુકની અંદર આ બંને દાખલા કરવાના રહેશે. બાળ દોસ્તો, હવે પછી આપણે આગળ મળીશું ત્યારે પ્રકરણમાં આગળ વધીશું. આજે આપણે પ્રકરણની શરૂઆત કરી જેમાં ગુણાકાર ભાગાકાર બંને રીતે જોયા અને ઘડિયા બનાવતા પણ શીખ્યા. કોઈ પણ બે ઘડિયાનો ઉપયોગ કરી કઈ રીતે કરવાનો, તો જે ઘડિયો બનાવવો છે એ બે સંખ્યાઓનો સરવાળો એ ઘડિયા બરાબર આવવો જોઈએ, તો જ તમે બે ઘડિયાનો ઉપયોગ કરી ત્રીજો નવો ઘડિયો બનાવી શકો છો. બાળ દોસ્તો, હવે પછી આપણે આગળ મળીશું ત્યારે ફરીથી કંઈક નવું આ પ્રકરણની અંદર શીખીશું. થેન્ક યુ. આવજો.